નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વી એસ એજ્યુકેશનમાં આ આપણી યુટ્યુબ ચેનલમાં આપણે અલગ અલગ જે સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો હોય તેની માહિતી લઈને આપણી સમક્ષ હું ઉપસ્થિત થઉં છું એટલે કે કયા પુસ્તકો આપણને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરાવી શકે તેની માહિતી લઈને આજે એક નવું પુસ્તક આપણી સમક્ષ લઈને હું ઉપસ્થિત થયો છું જે પુસ્તક એટલે કે તાજેતરમાં જ પ્રસિદ્ધ કરવામાં આવેલું પુસ્તક ઈ વિદ્યાલય પબ્લિકેશન દ્વારા પબ્લિશ કરવામાં આવેલું પુસ્તક જી એસ 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 બી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નામનું પુસ્તક જે પુસ્તકમાં ખાસ કરીને જો વાત કરીએ તો બે હજાર સત્તરથી બે હજાર વીસ સુધીના તમામ પ્રશ્નપત્રોનું ટોપિક વાઇઝ તેમજ વિષય વાઇઝ આપણને સોલ્યુશન આપવામાં આવેલું છે મિત્રો જો સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની આપણે વાત કરીએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ઘણી બધી બુકો માર્કેટમાં ઉપલબ્ધ છે અવેલેબલ છે જેમાં દસથી લઈને અઢાર હજાર જેટલા પ્રશ્નો આપણને આપેલા હોય છે પણ એ પુસ્તકનો આપણને વાંધો તકલીફ એ છે કે તે પુસ્તક આધુનિક પદ્ધતિ પરીક્ષાની જે આધુનિક પ્રણાલી પ્રશ્નોની જે આધુનિક પ્રણાલી છે તે મુજબના તે પ્રશ્નો આપણને આપવામાં આવેલા હોતા નથી હવે મિત્રો આપણે ખાસ કરીને જો વાત કરીએ તો બે હજાર સત્તરથી પરીક્ષાની એક આધુનિક જે ટ્રેન્ડ બદલાણો તો બે હજાર સત્તરથી બે હજાર વીસ સુધી જે કોઈ જી એસ 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 બી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કોઈ પરીક્ષાઓ લેવામાં આવી તે તમામ પરીક્ષાના પ્રશ્નપત્રોની અહીંયા વિષય વાઇઝ અને ખાસ કરીને વિષય વાઇઝ તો બરોબર પણ ટોપિક વાઇઝ આપણને માહિતી આપવામાં આવેલી છે ગુજરાતનું પ્રથમ એવું પુસ્તક છે મિત્રો એ વિદ્યાલય પબ્લિકેશનનું કે જેમાં ટોપિક વાઇઝ માહિતી આપણને આપવામાં આવેલી છે બરાબર હવે પુસ્તકની આપણે અલગ અલગ ખાસિયતોની વાત કરીએ તો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી આપણનો જે બેઝ છે આપણું ક્લિયર થાય આપણને ખબર પડે જે કોઈ મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની હજી તૈયારી કરી રહ્યા હોય તો તેમને તો આ જ પુસ્તક વાંચવું જોઈએ કેમ કે એનું કારણ છે કે તમે નવા જો તમને ખબર પડે કે આ આજની તારીખનો ટ્રેન્ડ શું દાખલા તરીકે આપણે વાત કરીએ કોમ્પ્યુટર વિષય હોય ગુજરાતનો ઇતિહાસ હોય ભારતનો ઇતિહાસ હોય બરાબર મેથ્સ હોય ઇંગ્લિશ હોય કે ગુજરાતી વ્યાકરણ હોય તો આપણને ખબર પડે કે બે હજાર સત્તર પછી કયા કયા પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાઈએ તો મિત્રો વાત કરીએ આપણે હવે આ પુસ્તકની તો આ પુસ્તકમાં આપણને ટોપિક તેમજ વિષય વાઇઝ સોલ્યુશન આપણને આપવામાં આવેલું છે મિત્રો ચોવીસ જેટલા વિષયો આ પુસ્તકમાં આપણને આપવામાં આવેલા છે કોમ્પ્યુટર તો ઇતિહાસ ડીસી રજવાડાનું એક અલગથી ટોપિક જેના કુલ બાર જેટલા જ પ્રશ્નો પૂછાના છે પણ એ અગત્યના પ્રશ્નો ગણી શકાય ગુજરાતના જિલ્લા સંસ્કૃતિ ભૂગોળ જેના ટોટલ બે હજાર સત્તરથી લઈને ચારસો ને ચોમ્માલીસ જેટલા પ્રશ્નો પૂછાતા પૂછાયેલા છે અને ખાસ કરીને વાત કરીએ આપણે ગમે ત્યારે જોઈએ તો આપણે ગુજરાત તો ઇતિહાસ લઈને બે ગયા હોય બરાબર ગુજરાત તો ઇતિહાસ લઈને આપણે બેઠા હોય ગુજરાત તો ઇતિહાસ વાંચતા હોય તો ગુજરાતના ઇતિહાસના માત્ર એકસો ને એકવીસ જેટલા જ પ્રશ્નો પૂછાયેલા છે બરાબર છે મિત્રો તમે પુસ્તક ખરીદજો જો જો નિહાળજો સૌથી વધુ પ્રશ્નની જો વાત કરીએ તો અગિયારસો ને ઓગણસાઠ જેટલા પ્રશ્નો ગુજરાતી વ્યાકરણના પૂછાયેલા છે એટલે ગુજરાતી વ્યાકરણ આપણું મજબૂત હોવું જોઈએ વ્યવસ્થિત હોવું જોઈએ અને અંગ્રેજી વ્યાકરણ પણ આપણું એટલું જ મજબૂત હોવું જોઈએ કેમ કે ઇંગ્લિશ વ્યાકરણના પણ એટલા જ પ્રશ્નો આઠસો ને ત્યાંશી જેટલા પ્રશ્નો આપણી પરીક્ષામાં આપણે પૂછાયેલા છે જોઈ શકો છો આપ મિત્રો આપણે વાત થઈ ગઈ બે હજાર સત્તરથી લઈને બે હજાર વીસ સુધીના પ્રશ્નપત્રોનો સમાવેશ કરતું આ પુસ્તક ટોપિક વાઇઝ તેમજ વિષય વાઇઝ બરાબર કુલ એકસઠસો નવ્વાણું એટલે કે બાસઠસો જેટલા પ્રશ્નોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે અને ઓગણીસ જેટલા પેપરોનો અહીંયા સમાવેશ થયેલો છે જોઈ શકો છો મિત્રો આપ કમ્પ્યુટરથી ચાલુ કરીને ગુજરાત તો ઇતિહાસ દેશી રજવાડા ગુજરાત તો જિલ્લા સંસ્કૃતિ ભૂગોળ બરાબર ગુજરાતી સાહિત્ય હોય વ્યાકરણ ગુજરાત જનરલ નોલેજના પ્રશ્નો સામાન્ય વિજ્ઞાન ઇંગ્લિશ ગ્રામરથી લઈને ગણિત આપ્યા હોય કે રિઝનિંગ હોય તે તમામ પ્રશ્નો આપણને આ પરીક્ષામાં પૂછાયેલા છે એટલા માટે આપણે આ અગત્યનું છે અને અહીંયા આ પુસ્તકમાં આપણને કયા કયા પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે તે પણ આપણે જણાવવામાં આવેલું છે બે હજાર વીસથી લઈને બે હજાર સત્તર સુધીમાં જે કોઈ ઓગણસી પેપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલા તે તમામ પ્રશ્નપત્રો સાથે અહીંયા આપણને આ પુસ્તકમાં વિગત આપવામાં આવેલી છે બરાબર ઇન્ડેક્સની વાત થઈ ગઈ અનુક્રમણિકાની વાત થઈ ગઈ બરાબર અને ખાસ કરીને પુસ્તકના ઈ વિદ્યાલય પબ્લિકેશન હોય એટલે પુસ્તકના પેજીસમાં કંઈ પણ કહેવાનું હોય નહીં કેમ કે પુસ્તકના પેજીસ બરાબર જોઈ શકો છો મજબૂત ક્વોલિટીવાળા હોય બરાબર અને પુસ્તક ખાસ કરીને જો મારા અનુભવની વાત કરું તો મિત્રો એકવાર આ પુસ્તક વસાવવા જેવું કેમ કે આપણને ખબર પડે આપણે અલગ અલગ પેપર લઈને તો આપણે બેવાના નથી કે ગૌણ સેવા પસંદગી મંડળે કયા કયા પેપર આપણે પૂછેલા છે તે તો આપણે બેસી શકવાના નથી એટલા બધા પેપર આપણે ઓગણસી ભેગા કરવા દઈશું તેની કરતાં આ પુસ્તક આપણે વસાવેલી પુસ્તકની કિંમત છે ત્રણસોને દસ રૂપિયા હમણાં ડિસ્કાઉન્ટમાં મળતું હતું બસો સોળ રૂપિયામાં તો આપ વસાવી શકો અહીંયા આપણે વાત કરીએ તો કે કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં આપણને વિષય તો ખરો પણ સારો આ ટોપિક અંદર આપણને આપેલો છે મિત્રો એમએસ વર્ડ જોઈ શકો છો આપ અહીંયા નીચે તેના જવાબ અને બીજી પુસ્તકની ખાસિયત મને એ પણ લાગી કે પુસ્તકના ફંટ રહ્યા તે નાના છે એટલે તેની અંદર એક પેજીસમાં ક્વેશ્ચન વધી જાય અને સાથોસાથ પુસ્તક જે જાડાઈમાં હોય તે પુસ્તક ગાડું પણ રહે નહીં બરાબર પુસ્તકને લેન્ક પણ વધે નહીં જોઈ શકો છો મિત્રો એમએસ વર્ડના તોંતર જેટલા સેવન્ટી થ્રી જેટલા પ્રશ્નો અહીંયા આપવામાં આવેલા છે ત્યારબાદ એમએસ એસ એક્સલ હોય બરાબર તે અલગ અલગ ટૉપિક વાઇઝ આપણને પુસ્તક આપવામાં આવેલું છે જોઈ શકો છો મિત્રો પુસ્તક કહી શકાય તો કોરું માખણ છે મિત્રો ખાલી વાંચવાની જરૂર છે સમજવાની જરૂર છે અને પરીક્ષા આ પુસ્તકથી આપણે પાસ કરવાની પણ એટલી જ જરૂર છે બરાબર છે મિત્રો જોઈ શકો છો આપા ગુજરાતી સાહિત્યની માહિતી બરાબર ગુજરાતી સાહિત્યના પ્રશ્નો અહીંયા આપણને આપવામાં આવેલા છે બરાબર એમ યુગ બરાબર ત્યારબાદ મધ્યકાલીન યુગ જે કોઈ પરીક્ષામાં આપણને પ્રશ્નો પૂછાયેલા હોય તેની માહિતી આપણને અહીંયા આપવામાં આવેલી છે પુસ્તકની જાડાઈની વાત કરીએ મિત્રો જોઈ શકો છો આ પુસ્તક જાડાઈમાં ખૂબ જ પાતળું છે ત્રણસો ને પંચાવન પેજીસનું જ આ પુસ્તક છે પુસ્તકના પેજીસ પણ હું તમને બતાવી દઉં જોઈ શકો છો મિત્રો ત્રણસો ને પંચાવન પેજીસનું આ પુસ્તક છે ત્યારબાદ ગુજરાતની સૌથી વધુ કોઈ લોકોએ એપ્લિકેશન ખરીદી હોય તો તે એક જ હોય તે હોય જીપીએસસી ઓનલાઈન કોઈપણ જાતનું વધારે પડતો માર્કેટિંગ વગર ગુજરાતની પોતાની ક્વોલિટી અને ક્વોન્ટિટીથી વેચાતી એપ્લિકેશન એક જ એપ્લિકેશન એટલે કે જીપીએસસી ઓનલાઈન બરાબર મિત્રો પુસ્તક ખરીદજો વસાવજો કેમ કે પુસ્તકની મેં તમને પેટર્ન કીધી એમ બે હજાર સત્તર પછી કયા કયા પ્રશ્નો પૂછાય તે આપણને ખબર હોવી જોઈએ ખ્યાલ હોવો જોઈએ એટલા માટે આ પુસ્તક અગત્યનું અને નવા વિદ્યાર્થીઓ જે આ ફિલ્ડમાં આવેલા હોય તેમને તો આ જ પુસ્તક વાંચવું જોઈએ કેમકે તેને બે હજાર સોળની જૂની પ્રણાલીથી કોઈ કામ નથી આ પુસ્તક એકવાર વાંચીને આપણો બેસ ક્લિયર કરી લો અને પછી તે વિષયમાં ઊંડા ઉતરી એટલે કોઈપણ જાતનો આપણને વાંધો આવતો નથી તો મિત્રો મળીએ આપણે કોઈ એક નવા વિડીયોમાં કોઈ એક નવી બુક સાથે ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દો વિડીયોને શેર કરી દો અને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં કોઈ એક નવી બુક સાથે જય હિન્દ જય ભારત